ઓકે, તો આ ક્વેશ્ચન છે ન્યુક્લિયસ ચેપ્ટરનો, દમદાર ક્વેશ્ચન છે, ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. તો આ સોલ્વ કરવા માટે તમારે આ રીતની મેથડ યુઝ કરવાની. પહેલાં તો આપેલ પ્રક્રિયાને વ્યવસ્થિત રીતે લખી લેવાની. ચલો, આ જે ન્યુક્લિયસ છે એમાંથી એક્સ બને છે, અહીંયા ઝેડ પ્લસ વન છે અને અહીંયા એ માઇનસ ફોર છે. પછી જે બને છે એની અંદરથી તમને એક્સ મળે છે, અહીંયા ઝેડ માઇનસ વન છે, અહીંયા એ માઇનસ ફોર છે. પછી જે બને છે એ એક્સ જ છે, પણ અહીંયા ઝેડ ઓનલી ઝેડ જ છે અને આ જગ્યાએ વિદ્યાર્થી મિત્રો એ માઇનસ ફોર છે. હવે જોજો, હવે ટ્રીક જોજો શું કરવા. આપણે અહીંયા એવો કોણ લખવાનો, સમજો, અગેન આઈ રિપીટ, અહીંયા એવો કોણ લખવાનો કે એનું નીપજ સાથે બેલેન્સિંગ કરવાનું છે. અગેન આઈ રિપીટ, કોની સાથે? નીપજ સાથે. તો ચલો, તો અહીંયા ઝેડ પ્લસ વન છે, મારે ઝેડ જોઈએ છે, તો આમાંથી મારે શું કરવું પડશે? વેરી ગુડ, માઇનસ એક કરવા પડે તો જ ઝેડ મળે. સાબાસ. ચલો, અહીંયા એ માઇનસ ફોર તમે કન્સિડર કરો. અહીંયા જસ્ટ સેકન્ડ, આ જગ્યાએ ખાલી એ લોકોએ પ્રક્રિયા છે એની અંદર તમને એ જ આપેલું છે, રાઈટ? તો આપણે અહીંયા એ જ કન્સિડર કરી નાખીએ. ચલો, ઓનલી એ જ છે. ઓકે, નો ઇશ્યુ. તો હવે આ જગ્યાએ ફરી પાછું અહીંયા તમારે બેલેન્સિંગ કરવા માટે માઇનસ વન રિમૂવ કરવો પડશે ને. ઝેડ પ્લસ વન ને ઝેડ કરવો છે ભાઈ, તો માઇનસ એક કરવા પડે, એને એ કરવો છે, નો ચેન્જ. તો માઇનસ વન ઇઝ ઝીરો, તો માઇનસ વન ઇઝ ઝીરો એટલે શું થશે? બીટા માઇનસ કહેવાય. વેરી ગુડ. હવે નેક્સ્ટમાં આવો. ચલો, હવે અહીંયા ખાસ ધ્યાન આપજો, ઝેડ માઇનસ વન માંથી ઝેડ પ્લસ વન કરવો છે. ઝેડ માઇનસ, આ રિવર્સમાં જ જોવાનું, ઝેડ માઇનસ વન માંથી ઝેડ પ્લસ વન કરવો છે. તો વધારો કે ઘટાડો? વધારો, કારણ કે માઇનસ વન માં એક એડ કરશો ને એટલે ઝેડ બને, પાછો એક એડ કરશો ને એટલે ઝેડ પ્લસ વન બને. વેરી ગુડ ફ્રેન્ડ. તો આ ટુ પ્લસ કરવા પડશે. અહીંયા એ માઇનસ ફોર માંથી એ કરવા છે, રિટર્ન જ આવવાનું. એ માઇનસ ફોર માંથી એ કરવા છે, તો પ્લસ ફોર એડ કરવા પડે. તો આ ટુ એચી ફોર, એટલે જ બીજું કઈ નહીં, આલ્ફા કણ હે કે નહીં? ઓકે. ચલો, તો હવે તમે જ વિચારો અહીંયા શું થશે, આઈડિયા આવી જશે સીધો. ઝેડ માંથી મારે કરવા છે ઝેડ માઇનસ વન, રાઈટ? ઝેડ છે એમાંથી મારે કરવા છે ઝેડ માઇનસ વન, તો ઘટાડવા પડે ને. આ ઘટાડો કર્યો, એ માઇનસ ફોર, એ માઇનસ ફોર, નો ચેન્જ. તો માઇનસ વન ઇઝ ઝીરો. અગેન વિદ્યાર્થી મિત્રો બીટા માઇનસ, તો ક્રમ જોવો તો બીટા માઇનસ, આલ્ફા અને બીટા માઇનસ. તો એવું જે છે એ કન્સિડર કરવામાં આવે તો બીટા પછી આલ્ફા અને બીટા. તો એના માટે તમારે આ જે ઓપ્શન છે ને કન્સિડર કરવો પડશે. અહીંયા માઇનસ છે, તો બીટા માઇનસ, આલ્ફા અને બીટા માઇનસ. ઓપ્શન નંબર બી ઇઝ ધી કરેક્ટ આન્સર.